subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Good morning. Chisri Prashna Gangotri School Gondal ma apnu hardik swagat che. To aaje apne abhyas karishu maths book ma. To maths ma aaje apne shu shikhishu te joye. To page number che 50 apne badha ઓપન કરીશું પેજ નંબર 50 પર શું છે તો કે પુનરાવર્તન તો કે 1 થી 40 અંક આપણે શીખી ગયા છીએ માટે હવે આપણે 1 થી 40 અંક નું પુનરાવર્તન કરવાનું છે એટલે કે જે શીખી ગયા છીએ તેને યાદ કરવાનું છે બરાબર તો ચાલો પુનરાવર્તન સ્ટાર્ટ કરીએ તો પહેલા શું કીધું છે તે જોઈએ તો કે ચોરસમાં આપેલી સંખ્યા શોધીને રાઉન્ડ કરો એટલે કે અહીંયા જે સંખ્યા લખીને આપેલી છે ચોરસમાં તે સંખ્યા સામેની લાઈનમાં ક્યાં આપેલી છે તે અંક સામે ક્યાં લખેલું છે તે જોઈને તેના પર રાઉન્ડ કરવાનું છે તો પહેલી લાઈનમાં વગડે એકડે 21 આપેલા છે તો તેવા જ સામે ગોતવાના છે અને તેના પર રાઉન્ડ કરવાનું છે તો આ દરેક સંખ્યામાં તે જ રીતે આપણે વર્ક કરવાનું છે બરાબર તો તે આપણે બધાને ખૂબ જ ગમે છે આપણે ઝડપથી કમ્પ્લીટ કરી લઈએ છીએ ત્યાર પછી જોઈએ તો આપણે શું કહ્યું છે તો કે અંક જોઈને લખો તો અહીંયા જે અંક લખીને આપેલા છે તે આપણે લખવાના છે તો અંક છે તે આપણે બોલતા જઈશું અને લખતા જઈશું કેમ કે આપણે ખ્યાલ જ છે બાજુમાં જે અંક આપેલો છે તે જ જોઈને લખવાનો છે બરાબર તો તગડે એકડે 31 આપેલા છે તો તે જ આપણે લખશું તગડે એકડે 31 તગડે પાંચડે 35 ચોગડે મીંડે 40 તગડે સાતડે 37 બગડે નવડે 29 એકડે સાતડે 17 એકડે ચોગડે 14 બે બગડા 22 એકડે મીંડે 10 એકડે નવડે 19 ત્રગડે મીંડે 30 બે એકડા 11 તગડે નવડે 39 બગડે પાંચડે 25 બગડે સાતડે 27 એકડે પાંચડે 15 તો આ રીતે આપણે અંક છે તે જોઈને લખવાના છે તે આપણે કમ્પ્લીટ કરીએ ત્યાર પછી જોઈએ આપણે શું કર્યું છે તો ત્યાર પછી છે આપણે અંક આપેલો છે અંક છે ચોગડે એકડે 41 તો ચોગડે એકડે 41 છે તે કેવી રીતે થાય છે તો કે ચોગડે એકડે 41 છે તે ચોગડે મીંડે 40 અને એકડે 1 જે આપણે એક્ઝામમાં પૂછાય છે એટલે 41 તો સૌથી પહેલા 41 છે આપણે શીખવા માટે અહીંયા આપણે લખીને આપેલું છે ત્યાર પછી 1 થી 10 અંકમાં ચોગડે 4 પણ આવે છે અને એકડે 1 પણ આવે છે તો બંને અંકને સાથે લખવાથી શું થાય છે તો કે 41 નો અંક બને છે તો સૌથી પહેલા આપણે ડોટ્સ પર વર્ક કરીશું ઓકે તો ચાલો બોલતા જઈએ અને લખતા જઈએ તો ચાલો ચોગડે એકડે 41 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 તો જ્યારે આપણે ડોટ્સ પર વર્ક કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખશું કે આપણું વર્ક જે છે તે ડોટ્સની બહાર ન જાય ડોટ્સની બહાર જાય છે તો તે આપણે ચલાવશું ને ઇરેઝ કરીને ફરીથી લખીશું ઇરેઝ કરવા માટે છે આપણે હંમેશા મોટાને જ હેલ્પ લઈશું જાતે ઇરેઝ કરશું નહીં
જાતે એરેઝ કરીએ તો શું થાય છે? તો કે બુક ખરાબ થઈ જાય છે અથવા તો બુક ફાટી જાય છે, એવું બને છે. એવું ન બને તે માટે આપણે મોટાને જ કહેશું જે આપણને હોમવર્ક કરાવે છે તે, બરાબર. તેમજ જ્યારે પણ લખીએ છીએ ત્યારે બોલીને જ લખવાનું છે. બોલીને લખવાથી શું થાય છે કોઈને ખ્યાલ છે? તો બોલીને લખીએ તો શું થાય છે? તો કે બોલીને લખવાથી આપણને ઝડપથી યાદ રહી જાય છે, બરાબર. બોલી બોલીને આપણે લખીએ તો આપણે જે પણ લખીએ છીએ તે આપણને એકદમ ઝડપથી યાદ રહી જાય છે. તે માટે આપણે બોલીને જ લખવું જોઈએ, ઓકે. તેમજ અક્ષર કેવા કરવા જોઈએ? તો કે અક્ષર છે એકદમ ગુડ ગુડ અક્ષર આપણા થવા જોઈએ, બરાબર ને. તમે બધા ગુડ ગર્લ અને ગુડ બોય છો ને, તો આપણું વર્ક પણ કેવું હોવું જોઈએ? તો આપણું વર્ક પણ ગુડ હોવું જોઈએ. ત્યાર પછી આપણે જાતે લખવાનું છે, તો જાતે પણ તે જ રીતે આપણે બોલીને લખશું, બોલતા જઈશું અને લખતા જઈશું, બરાબર. તો ચાલો ફરી બોલતા જઈએ અને લખતા જઈએ. ચોગડે એકડે એકતાલીસ, ચોગડે એકડે એકતાલીસ, ચોગડે એકડે એકતાલીસ, ચોગડે એકડે એકતાલીસ. તો જ્યારે આપણે અંક લખીએ છીએ જાતે, ત્યારે ખાસ ધ્યાન રાખશું કે આપણે જે બોક્સમાં લખીએ છીએ તે બોક્સમાં બ્લુ કલરની બે લાઈનો આપેલી છે, ઉપર અને નીચે, તેમની વચ્ચે આપણે લખવાનું છે. તો તે બ્લુ લાઈનની બારે ન જાય, બોક્સની બારે ન જાય, તે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અક્ષર છે બહુ નાના પણ નથી કરવાના અને બહુ મોટા પણ નથી કરવાના, એકદમ વ્યવસ્થિત અક્ષર કરવાના છે, સરસ અક્ષર કરવાના છે, ઓકે. બોક્સની બારે જાય છે તો શું કરવાનું છે? તો કે ઇરેઝ કરીને ફરીથી લખવાનું છે, તેમજ બ્લુ લાઈનની વચ્ચે જ લખવાનું છે, ઓકે. તો આજે આપણે પેજ નંબર 52 પરનું વર્ક પણ કમ્પ્લીટ થયું. સામેનું પેજ છે તે બધાએ હોમવર્કમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. 41નો અંક આપણે શીખ્યા, તેવી જ રીતે ચોગડે બગડે 42નો અંક છે, જે ચોગડે મીંડે 40 અને બગડે 2 એટલે ચોગડે બગડે 42 થાય છે, બરાબર. તો આશા રાખું છું કે આજે આપણે જે અંક શીખ્યા તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, તેમજ કઈ રીતે લખવાનું તે પણ ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.